તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા માંગતા હો તો મારી માગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું, બીજી જે 6 દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ, અને અગ્નિકાંડના મોરબીના તક્ષશિલાના હરણીકાંડના પીડિતોની વ્યથા, એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું ને શું કરવા માંગે છે, અને શા માટે પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈને તપાસ નથી સોંપતા, એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ, આવી મારી માગણી હતી. અને મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું અત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું. ગૃહ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ ચેલેન્જ છે કે આવતીકાલે એક દિવસનું સત્ર બોલાવો, 182 ધારાસભ્યોને ચર્ચા કરવાનો પૂરતો મોકો આપો, અવકાશ આપો, અને આખા ગુજરાતમાં જે છડે ચોક પાણી નથી મળતું પણ દારૂ મળે છે, છડે ચોક આજે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે, અને આ બધું થવા પાછળનું એકમાત્ર કારણ આ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની મિલીભગત અને હપ્તાખોરી જવાબદાર છે. કોંગ્રેસ દ્વારા અનેક સમય સુધી આ ચર્ચા ચાલુ ના થવા લીધી. ચર્ચાના વિષય પર જો કાલે આ જ વિધાનસભા ગૃહની બહાર દાદર પર ઉભા રહીને ડ્રગ્સ મુદ્દાની ચર્ચાના બેનરો લઈને ઉભા રહે તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું, તો બી આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા સોશિયલ મીડિયા ચારે દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.